दहेज जीआईडीसी में आवेली डीजी एंड टोरेंट पावर कंपनी द्वारा लैंड फ्लूजरो ने नौकरी बाबते थतो अन्याय सामे न्याय की मांगणी करी छे। टोरेंट पावर कंपनी द्वारा आटला वर्षो पछी पण लैंड यूजरो ने तेमना हकों थी वंचित राखेल छे अने शिक्षित होवा छतां लैंड यूजरो ने तेमना हकों थी वंचित राखवामां आव्या छे। एटलुं ज नहीं पण कंपनीना मैनेजमेंट द्वारा अस्तव्यस्त जवाबो आपवामां आवे छे। लैंड यूजर 2 वर्ष आईटीआई तथा 2 वर्ष एपेन्डिक्स करेल छे अने सर्टिफिकेट पण मेळवे छे, छतां कंपनीना मैनेजमेंट द्वारा फरीथी आईटीआई करी आवो एम कही अमारा 5 वर्षनो बगाड करवा मांगे छे। दहेज जीआईडीसीमां जमीन संपादन थया बाद नहींतर भावे जमीन जीआईडीसीमां संपादन करवामां आवी हती। दहेज जीआईडीसी अने कंपनी मैनेजमेंट द्वारा मजबूर करी गंभीर परिस्थितिनुं निर्माण करेल छे। आगामी दिवसोमां जो लैंड यूजरना प्रश्नोनुं निराकरण नहीं आवे तो 7 दिवसमां जवाब आपवा नहीं आवे तो आत्मविलोपननी चीमकी उच्चारी छे, जेनी संपूर्ण जवाबदारी दहेज जीआईडीसी अने कंपनीना मैनेजमेंटोनी रहेशे तेम जणाव्युं हतुं। टोरेंट पावर कंपनीना मैनेजमेंट अने तालुका पंचायतना प्रमुख कोमलबेन मकवाणाए मुख्यमंत्रीने पत्र लखी रजूआत करी अने वडाप्रधान नरेन्द्रभाई मोदीने पत्र लखी रजूआत करी छे ने कंपनीना सीईओ टोरेंट पावर कंपनीना मैनेजमेंट अने तालुका पंचायतना प्रमुख कोमलबेन मकवाणाए मुख्यमंत्रीने पत्र लखी रजूआत करी छे अने वडाप्रधान नरेन्द्रभाई मोदीने पत्र लखी रजूआत करी छे अने कंपनीना सीईओने पत्र लखी रजूआत करी छे। वहेली तके दहेज गामना लैंड यूजरोने कंपनीमां परमिनेंट जॉब आपवामां आवे ते माटे तालुका प्रमुखे ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરી છે। ટોરેન્ટ પાવર કંપનીના મેનેજમેન્ટ દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે કે નહીં તે તો આવનાર સમય બતાવશે। નોકરી લેતા નહીં અને કંઈને કંઈ બહાના કાઢીને પાછા મોકલી દેશે અને આ મારા હસબન્ડ કેટલા ટાઈમથી ધક્કા ખાય છે। અમારે 2 છોકરા છે, હવે એટલા પગાર મેં 5,000 આપવાનું કહે છે, 5,000 મેં અમે શું કરીશું? મારા 2 છોકરા છે, ભણવા ગણવાનો ખર્ચો બધો કઈ ગયો, તો હવે અમે શું કરીશું? જો કંઈ પણ થશે આ 7 દિવસમાં તો આ લોકોની જિમ્મેદારી રહેશે અને અમારે 17,000 પગાર આપો અને લઈ લો પરમેડન નોકરી, કાયમી નોકરી લઈ લો। જમીન જયેલી છે અમારી, કઈ અમે મફત થોડાય, અમે અમારો હક માગીએ છીએ, કઈ અમે મફત નહીં કહેતા કે તમે લઈ લો એમ। જો 7 દિવસમાં કંઈ પણ થશે તો આઈને તોડાફોડી થશે અને કંઈ પણ બધી જિમ્મેદારી અમની જીઆઈડીસીમાં જયેલી છે। 5 વર્ષથી અમે લોકો કંપનીને અવારનવાર રજૂઆત કરીએ છીએ, તે છતાં પણ એ લોકો અમને સરખો જવાબ આપતા નથી અને 2 વર્ષની આઈટીઆઈ કરવાનું કહે છે અને 2 વર્ષ કંપની ટ્રેનિંગ એમ કરીને 5 વર્ષ અમારા બગાડવા માગે છે, એમાં 5,000 સ્ટાઈપન આપવાનું કહે છે। અમે સરપંચશ્રીને પણ વાત કરી છે અને ધારાસભ્યને પણ વાત કરી છે, રજૂઆત કરી છે, તેમાં ગામના અમુક નેતાઓ તેમાં દખલઅંદાજી કરે છે અને અમારી નોકરીમાં પ્રોબ્લેમ લાવે છે। હવે અમારી માંગ એવી છે કે હવે અમને કંપનીમાં નોકરી લો પરમેડન, કારણ કે હવે અમે જે લેન્ડ લૂઝર તરીકે, હું પણ પોતે લેન્ડ લૂઝર તરીકે જ મારા જીએસએલ કંપનીમાં નોકરીની ફરજ બજાવું છું, તો હું 1998માં નોકરી લાગેલો તે વખત સ્ટાઈપન 1,200 રૂપિયા કંપની આપતી હતી, અત્યારે 17,000 રૂપિયા સ્ટાઈપન જે નવા લેન્ડ લૂઝરો લીધા છે 22 વર્ષનો જે ગાળો છે, સમયગાળો, હવે એ લોકો જે કહે છે કે ભાઈ કંપની બંધ છે, તો હમણાં જ નવા એન્જિનિયરો પણ એ લોકોએ ભરતી કરી છે, તો કંપની બંધ છે તો પછી 40-50 હજાર રૂપિયાના જે એન્જિનિયરો ભરતી કેવી રીતે કંપની કરે છે? ને આ તો અમારા લગભગ આ 2 લેન્ડ લૂઝરો છે, તે છતાં છોકરાઓ અમારે કીધા પછી એવું કીધું કે કંઈ વાંધો નહીં, અમે ફરીથી આઈટીઆઈ કરીશું। આઈટીઆઈ કરેલા છોકરાઓ છે ને લેન્ડ લૂઝર છે, જેને જમીન ગુવાવી છે, એની અગાઉ અમે આપણા ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરી, ધારાસભ્યશ્રીએ પણ કંપનીને રજૂઆત કરી છે કે ભાઈ આ લેન્ડ લૂઝરો લો, પણ એ લોકો આ લોકો 5,000 રૂપિયા સ્ટાઈપન આજે આપવાનું કહે છે તો એ લોકો એમનું ઘર પરિવાર ચલાવશે કેવી રીતે? સરફરાજ સોલંકી, જીટીવી ન્યૂઝ, વાગરા।